એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. જાન્યુઆરી 2024 થી કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા. ભારત ન્યાય યાત્રા કોંગ્રેસ દ્વારા શરૂ થનાર છે, જેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરનાર છે. મણિપુર રાજ્યથી તેનો પ્રારંભ થશે અને જેને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે આ યાત્રાને પ્રસ્તાવ કરાવશે. આ યાત્રા 6,500 કિલોમીટર ની હશે, જેમાં 14 રાજ્યોનો સમાવેશ થાય છે. આ અંગે વધુ વિગત આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ભારત જોડો યાત્રાને અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત ન્યાય યાત્રા યોજાશે. ભારત ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ પ્રારંભ થઈ મુંબઈમાં 20 માર્ચના રોજ પૂર્ણ થનાર છે. ભારત ન્યાય યાત્રાનો પ્રારંભ મણિપુરથી થશે, જેમાં નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. દેશમાં વધી રહેલી આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણને રોકવા માટે અને સર્વસમાવેશ રાજનીતિ માટે ભારત ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 માર્ચ સુધી યાત્રા ચાલશે. જે વિસ્તારોમાંથી યાત્રા પસાર થઈ છે ભૂતકાળમાં, ત્યાં જે રીતે રાહુલ ગાંધીજીનો સંવાદ થતો, જુદા જુદા વર્ગના લોકો સાથે વાર્તાલાપ થતો, અને હું જે પહેલી યાત્રા થઈ એના 2 રાજ્યોમાંથી યાત્રા પસાર થઈ, દિલ્હી અને હરિયાણા. હરિયાણામાં તો બહુ જ બધા દિવસો પણ મળ્યા હતા, દિલ્હીમાં 3 જ દિવસ હતા. એ બંને રાજ્યનો હું પ્રભારી હતો અને એ નાતે મેં જોયું હતું કે એક સંવાદનો એક જીવંત કાર્યક્રમ, લોકોના મનમાં શું વાત પડી છે એ સાંભળવાનો એ પ્રયત્ન કરે છે. આ યાત્રામાં પણ એવો સંવાદ રહેશે. આપણા સૌના મનમાં એ છે કે ગુજરાત તો તમે કહી દીધું, પણ ગુજરાતનો રૂટ શું, ગુજરાતનો જિલ્લો શું, ગુજરાતનું ગામ કયું? તો આપને પ્રશ્ન પૂછો એ પહેલાં જ કહી દઉં કે વિસ્તૃત ડિટેલ રૂટની વાત માટે જે ટીમ અત્યારે નક્કી કરી રહી છે, એ ટીમ રૂટ ફાઇનલ કર્યા પછી ગુજરાતના કયા જિલ્લા, કયા તાલુકા, કયા ગામ અને કયો રસ્તો આવવાનો છે એની માહિતી આપને જરૂરથી પ્રદેશ કક્ષાએથી આપવાનો પ્રયત્ન રહેશે. અને આપને પણ અને તમામ ગુજરાતીઓને હું આ તકે હૃદયથી આમંત્રણ આપું છું કે રાહુલ ગાંધીજીની આ યાત્રામાં આપ જરૂર જોડાજો. એક જુદા જ પ્રકારનો લ્હાવો છે યાત્રામાં જોડાવાનો, એનો લાભ મને વિશ્વાસ છે કે મારા ગુજરાતીઓ પ્રેમથી, ઉમળકા સાથે અને ઉત્સાહ સાથે એનો લાભ પણ આ યાત્રાનો જરૂર લેશે. પત્રકાર મિત્રો સાથે પણ સંવાદ થાય એવો પ્રયત્ન જરૂર અમારા તરફથી રહેશે. ન્યાય યાત્રામાં 14 રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 14 રાજ્યોના ખેડૂતો તેમજ સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓનો અહીંયા રાહુલ ગાંધી દ્વારા સાંભળવામાં આવશે અને તે અંગે આગામી દિવસોમાં શું કાર્ય કરી શકાય છે તેના માટેનું પણ આયોજન કરવામાં આવશે. કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા એ જ્યારે હવે દેશમાં લોકસભાનું ચૂંટણી આવી રહી છે તે દરમિયાન યોજાઈ રહી છે, જેનાથી કોંગ્રેસને એમ લાગી રહ્યું છે કે તેમને આ યાત્રાથી ફાયદો થશે. આ યાત્રાથી દરેક રાજ્યોમાં કોંગ્રેસના મહાનુભાવોને જવાનો સમય મળશે, સાથે સાથે જ સંગઠનમાં પણ એકરૂપતા આવશે. કોંગ્રેસ માટે ભારત ન્યાય યાત્રા એ ખૂબ જ અગત્યની યાત્રા છે તેમ પણ શક્તિસિંહે જણાવ્યું હતું. આમ ભારત ન્યાય યાત્રા થકી કોંગ્રેસ નવા જોમ અને જુસ્સા સાથે આગળ વધશે તેવું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ માની રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર તારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.